જાગૃતિ મહિલા સમાજ આણંદના આદ્ય સ્થાપક કુસુમબેન એડનવાલા અને પ્રમુખ ભારતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ શ્રીરામ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાયત્રી ગુરુકુલ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદમાં KG થી ધોરણ 9 સુધીના બાળકોને નોટબુક, ફૂલસ્કેપ ચોપડા, સ્ટેશનરી કીટ, બોલપેન, બિસ્કીટ, ચોકલેટ અને પફનું વિતરણ કરવામાં આવ્યું હતું. 55 સ્ટેશનરી કીટ ઇન્દુબેન વાઘેલા તરફથી અપાઈ. દીપાલીબેન શાહ તરફથી બાળકોને બિસ્કીટ, જ્યોતિબેન માણેક તરફથી ચોકલેટનું વિતરણ કરાયું. ગાયોને ઘાસ આપ્યું. દાતા સ્વર્ગસ્થ ભાવનાબેન નિલેશભાઈ બારોટ, મનીષાબેન શાહ, ઇન્દુબેન વાઘેલા અને દીપાલીબેન શાહ હતા. બાળકોની પ્રવેશ કીટ ભારતીબેન પટેલ પરિવાર તરફથી અપાયા. આ પ્રસંગે માનવાધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠન આણંદ જિલ્લાના મીડિયા કોઓર્ડિનેટર નિમિષાબેન જાની, મનીષાબેન શાહ, સોનલબેન સુમારિયા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ન્યૂઝ ઓનલાઇન ગ્રુપના તંત્રી અને નમસ્કાર ગુજરાત દૈનિકના મેનેજિંગ તંત્રી ડૉક્ટર કલ્પેશ પટેલ અને પાર્થ શાહ પણ હાજર રહ્યા હતા. જાગૃતિ પરિવારના કારોબારી સભ્યોમાં નિશાબેન જાની, સોનલબેન મહેતા, પારુલબેન પરમાર, હિરવાબેન ઠક્કર સર્વેનો સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો. ગાયત્રી ગુરુકુલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ જાની અને શાળાના સ્ટાફનો સુંદર સહકાર પણ પ્રાપ્ત થયો હતો. આજે શ્રીરામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શું કાર્યક્રમ હતો? આપનું નામ જણાવશો? મારું નામ ભારતીબેન પટેલ છે. શ્રીરામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અત્યારે સ્કૂલોમાં બાળકોને નવા પ્રવેશ મળ્યા છે અને સ્કૂલ ચાલુ થઈ છે, તો બાળકોને જે પ્રવેશ કીટ આપણે આપીએ તો બાળકો એમનું ભણવાનું સહેલાઈથી ચાલુ કરી શકે. તો અહીંયા આગળ KG થી 9 ધોરણ સુધીના બાળકો છે, તો એ લોકોને નોટો, ચોપડા, સ્ટેશનરી કીટ અને મોટા બાળકોને બોલપેન એવી રીતે વિતરણ આપણે કર્યું છે. આ કાર્યક્રમમાં આપની સાથે કોણ કોણ જોડાયેલા હતા? આ કાર્યક્રમમાં 50 સ્ટેશનરી કીટો ઇન્દુબેને આપી છે અને બિસ્કીટ દીપાલીબેન શાહ તરફથી બાળકોને નાસ્તામાં મળ્યા છે અને જાગૃતિ મહિલા સમાજના કેબિનેટ મેમ્બર નિશાબેન હાજર છે અને અમે સોનલબેન મહેતાને બી કેબિનેટમાં લીધા છે, એ પણ હાજર રહ્યા છે. સાથે બીજી બહેનો હાજર રહી છે અને માનવ અધિકારના કોઓર્ડિનેટર નિમિષાબેન જાની પણ હાજર છે, તેમજ બીજી બહેનો પણ હાજર છે. માનવ આજે શ્રીરામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શું કાર્યક્રમ હતો? આપનું નામ જણાવશો? મારું નામ ભારતીબેન પટેલ છે. શ્રીરામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અત્યારે સ્કૂલોમાં બાળકોને નવા પ્રવેશ મળ્યા છે અને સ્કૂલ ચાલુ થઈ છે, તો બાળકોને જે પ્રવેશ કીટ આપણે આપીએ તો બાળકો એમનું ભણવાનું સહેલાઈથી ચાલુ કરી શકે. તો અહીંયા આગળ KG થી 9 ધોરણ સુધીના બાળકો છે, તો એ લોકોને નોટો, ચોપડા, સ્ટેશનરી કીટ અને મોટા બાળકોને બોલપેન એવી રીતે વિતરણ આપણે કર્યું છે. આ કાર્યક્રમમાં આપની સાથે કોણ કોણ જોડાયેલા હતા? આ કાર્યક્રમમાં 50 સ્ટેશનરી કીટો ઇન્દુબેને આપી છે અને બિસ્કીટ દીપાલીબેન શાહ તરફથી બાળકોને નાસ્તામાં મળ્યા છે અને જાગૃતિ મહિલા સમાજના કેબિનેટ મેમ્બર નિશાબેન હાજર છે અને અમે સોનલબેન મહેતાને બી કેબિનેટમાં લીધા છે, એ પણ હાજર રહ્યા છે. સાથે બીજી બહેનો હાજર રહી છે અને માનવ અધિકારના કોઓર્ડિનેટર નિમિષાબેન જાની પણ હાજર છે, તેમજ બીજી બહેનો પણ હાજર છે. માનવ અધિકાર મને આપણી સ્કૂલ વિશે માહિતી, આજે શું કાર્યક્રમ હતો અહીંયા? મારું નામ મહેશભાઈ જાની છે. ગાયત્રી ગુરુકુળ શ્રીરામ ઇન્ટરનેશનલ સ્કૂલ એ અમારી સંસ્થાનું નામ છે. ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા સંચાલિત છે, જેમાં 1 થી 9 ધોરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સાથે સાથે સ્માર્ટ્સ ક્લાસ અને બધી જ રમતો, ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન તેમજ અન્ય ભારતીય ટીમો જે રમતો છે, કબડ્ડી, ખોખો, એ બધાની વ્યવસ્થા આ ગાયત્રી ગુરુકુળમાં કરવામાં આવેલ છે. બાળકો માટે સાયન્સની લેબ છે, લાઇબ્રેરી છે, તેમજ આજે જે જાગૃતિ મહિલા સમાજ આણંદ અને એમની બહેનો આજે જે અહીંયા આવી છે અને ખાસ તો
આજે એક નારી શક્તિનું ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે કે નાના નાના ભૂલકાઓને જેમ એની મા જ પ્રેમ આપી શકે એમ આજની નવયુવાન નારીઓ અને એમને માર્ગદર્શન આપનારી વડીલ નારીઓ અહીં ભેગા થઈ અને સમારોહ કરી અને એક સરસ મજાનો એમણે કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં બાળકોને ફ્રીમાં મફત પુસ્તકોની નોટો તેમજ લખવા માટેની પેનો અને નાસ્તાનું વિતરણ કરેલ છે. હું સર્વ બહેનો અને સર્વ નારી શક્તિઓ જે અહીં ઉપસ્થિત છે એમનો આભાર માનું છું. સાથે સાથે જાગૃતિ મહિલા સમાજ આણંદ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે અવારનવાર આવા કાર્યક્રમો કરી અને અમને પ્રોત્સાહિત કર્યા છે. આભાર. આપકા નામ ઓર સ્પીડ ફોર્સ કે બારે મેં બતાયેંગે. મેરા નામ સંજય રસ્તોગી હૈ ઓર સ્પીડ ફોર્સ એક એસી ઓર્ગેનાઇઝેશન હૈ જો આઈસી ઇન્જિન કે ટુ વ્હીલર કે સર્વિસ સેન્ટર્સ બનાતી હૈ. અભી તક હમને લગભગ 300 આઉટલેટ બનાએ હૈ ઓલ ઇન્ડિયા મેં. ઉસી કો મદ્દેનજર રખતે હુએ હમે યે લગા કે ઈવી સ્પેસ કે અંદર હમકો આના ચાહિએ, ક્યુંકિ ઈવી સ્પેસ મેં અભી આફ્ટર સેલ સર્વિસ કા બહોત પ્રોબ્લમ હૈ. ઇન અ સેન્સ કે આફ્ટર સેલ સર્વિસ કી અવેલેબિલિટી હૈ નહીં ઓલમોસ્ટ, ક્યુંકિ જો ભી લોગ યહાં પર ઈવી બના રહે હૈ વો સર્વિસ સેન્ટર કો ઉતના ઉતને ધ્યાન સે નહીં ધ્યાન દે રહે જિતના ધ્યાન દેના ચાહિએ. ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી કે અંદર સર્વિસ કા બહોત બડા મહત્વ હૈ ઓર ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ચલતી હી સર્વિસ કે ઉપર હૈ ऐसा हमारा मानना है. और इसीलिए इस तर्ज में ही हमने क्या किया है, हमने मल्टी ब्रांड सेल्स सर्विस और स्पेयर्स आउटलेट बनाया है. उस सिलसिले में पहला आउटलेट हमने ये आनंद में बनाया है. इससे आनंद की जनता को बहुत राहत मिलेगी, क्योंकि एक छत के नीचे इनको बहुत सारे मैन्युफैक्चरर्स की गाड़ियाँ मिल जाएंगी, हाई स्पीड में भी और लो स्पीड में भी, और इनको हम अच्छा सेवा दे पाएंगे. साथ ही साथ मैं ये भी कहना चाहता हूँ कि ये आउटलेट जो बाहर के ईवी जो और भी लोगों ने ईवी बेचे हुए हैं उनको सर्विस नहीं मिल रही है, उनको भी हम यहाँ बुलाते हैं क्या भाई है, आपको हम प्रॉपर सर्विस यहाँ पर देंगे. जी आपका नाम बताइए और स्पीड फोर्स कंपनी के बारे में बताइए और अभी कितने आउटलेट बाहर है और गुजरात में कितने और आनंद क्यों पसंद किया. हाँ, मेरा नाम दीपेन है, मैं स्पीड फोर्स को रिप्रेजेंट करता हूँ. स्पीड फोर्स इंडिया की नंबर वन और एशिया की नंबर वन इंटरनेशनल कंपनी है और पहली कंपनी है जो मल्टी ब्रांड टू व्हीलर सर्विस स्पेस में है. हमने आज तक लास्ट 10 साल से ये बिजनेस में है और 250 से ज्यादा ऑलरेडी हमारे आउटलेट चल रहे हैं जो मल्टी ब्रांड आईसी इंजन के टू व्हीलर के सर्विसेज है. हम लगातार बढ़ाते जा रहे हैं स्पीड फोर्स. अभी जैसे ही जो हमारा गवर्नमेंट फील्ड है और जैसे गवर्नमेंट चाहती है और हमारा भी जैसे पेट्रोल के दाम बढ़ते जा रहे हैं उसी तरह ईवी स्पेस में हमने एंट्री किया है. ईवी में हमने ये पहला आनंद में मल्टी ब्रांड ईवी स्टोर बनाया है जहां पे स्पीड फोर्स ईवी के नाम से हम मल्टी ब्रांड इलेक्ट्रिक व्हीकल के बनाने जा रहे हैं. यहां पे अब पूरी यानी 3S फैसिलिटी है, सेल्स सर्विस और स्पेयर्स. आप देखो तो कहीं ना कहीं बहुत सारे मैन्युफैक्चरर है जैसे सर ने बताया वैसे, लेकिन सर्विस का कहीं ना कहीं लेकिन था तो हमने ईवी सर्विस लास्ट 3 साल से कर ही रहे, लेकिन साथ साथ में हमने हमारे जो एग्जिस्टिंग फ्रेंचाइजी है वहीं पे धीरे धीरे हमने ईवी स्टोर्स मल्टी ब्रांड चालू किया है. तो इंडिया के टॉप 10 कंपनीज के हम व्हीकल बेचेंगे लो स्पीड हाई स्पीड. इन फ्यूचर जैसे ही बाइक लॉन्च होगा तो बाइक भी लॉन्च करेंगे और ये लगातार बढ़ेगा. यहाँ पे हमने ये प्रायोरिटी रखा है कि जो एग्जिस्टिंग हमारे स्पीड फोर्स के फ्रेंचाइजीज है उसको हम पहले प्रायोरिटी सेल्स का आउटलेट बनाने का पहला प्रायोरिटी देंगे और लगातार जैसे मैंने बताया उसी तरह 250 तो ऑलरेडी है तो वहां पे धीरे धीरे ईवी भी हम प्रमोट करने जा रहे हैं. अभी गुजरात में कितने है? अभी गुजरात में हमारे 22 आउटलेट है और गुजरात के अलावा 250 आउटलेट और है पूरे इंडिया में अलग अलग एरिया में. 29 स्टेट में कंपनी अवेलेबल का प्रेजेंस है और 3 कंट्रीज में हमारा प्रेजेंस है. बहुत सारे अवार्ड मिले हैं हमको लास्ट ईयर 2021 में. बेस्ट ईवी सर्विसेज प्रोवाइडर ऑफ द ईयर का जो चार्जिंग फोरम और ईवी फोरम था वहां की ओर से दिया गया है. नीति आयोग और ग्रीन सोसाइटी ऑफ जो इंडिया है उनकी ओर से हमको दिया गया है. आनंद के जनता को क्या मैसेज देने चाहती है आपकी कंपनी? मैं आनंद की सारी जनताओं को मैसेज करूंगा कि आपके पास कोई भी टू व्हीलर चाहे ईवी है चाहे आईसी है तो आप हमारे यहाँ सर्विस ले सकते हैं. आपको अगर आईसी इंजन का व्हीकल है और आपको ईवी का कोई व्हीकल चाहिए तो यहाँ पे हमारा डिस्प्ले है और सेल्स कर रहे हैं तो वहां पे हम आके आप एक्सपीरियंस भी कर सकते हैं और टेस्ट राइड वगैरह सब भी ले सकते हैं. मल्टी ब्रांड ईवी टू व्हीलर्स ना वेचाण सेवा ने स्पेयर्स 3S માટે સ્પીડ ફોર્સ ઇવીના નામે સ્પીડ ફોર્સ કંપનીનો પ્રથમ સ્ટોર ભવ્ય આટોનું ગુજરાત રાજ્યના આણંદ શહેરમાં ઉદ્ઘાટન.
એશિયાની સૌથી વિશ્વસનીય અને જાણીતી કંપની સ્પીડ ફોર્સ ઇવીનો મલ્ટી બ્રાન્ડ ટુ વ્હીલર વેચાણ સેવા અને સ્પેસ માટેનો નવો શોરૂમ ભવ્ય આંટો ગુજરાત રાજ્યના આણંદ શહેરમાં ખુલ્યો. આ ઇવી સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે આદરણીય દીપેન બારાઈજી, સંજય રસ્તોગીજી, સંદીપ જોશીજી, આર કે ભાટિયા, હિમાંશુ ભાટિયા, સાગર દોબી, જીનેશ્વરી ઠાકોર, ભાર્ગવ સોની, સ્પીડ ફોર્સની સમગ્ર ટીમ, સ્પીડ ફોર્સના ડિરેક્ટર અને અન્ય મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાહકો નવી ઇવી વાહન બુકિંગ, બ્રેકડાઉન, બાઇક સર્વિસ, પ્રીમિયર બાઇક સર્વિસ, ઓઇલિંગ, બેટરી, અકસ્માત સ્પોર્ટ્સ, ક્લેમ સેટલમેન્ટ, રોડ સાઇડ સહાય, ઇવી ચાર્જિંગ, ઇવી સર્વિસિંગ જેવી સેવાઓ પણ મેળવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે સ્પીડ ફોર્સ ઇવીએ સેગમેન્ટની વિશાળ સંભાવના, દ્વિચક્રી વાહનોની તમામ પડકારો અને મુશ્કેલીઓમાં વન સ્ટોપ સોલ્યુશન આપવા ઉપરાંત ગ્રાહક સેવાની માંગને ઓળખી છે. સ્પીડ ફોર્સ ઇવી એ આજે ભારતની એકમાત્ર આંતરરાષ્ટ્રીય અને નંબર વન મલ્ટી બ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ ફ્રેન્ચાઇઝી અને ઇવી સ્ટોર ફ્રેન્ચાઇઝ કંપની છે. દીપેનજીએ જણાવ્યું હતું કે સ્પીડ ફોર્સ ઇવી દ્વારા ઘણા ઉદ્યોગ સાહસિકોના વિકાસને કારણે અમે આ અસંગઠિત ક્ષેત્રને સંગઠિત કરવા તથા આ ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો પૂરી પાડીને દેશની અર્થવ્યવસ્થામાં વધારો કરવાને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવાનો પોતાનું યોગદાન આપી રહ્યા છે.